હાય હાય મારું નામ છે હર્ષ અને મારું નામ છે ઉર્વશી સો શેક્સપિયર નો એક બહુ જાણીતો ડાયલોગ છે અરે કહે છે કે ટુ બી ઓર નોટ ટુ બી ધેટ ઇઝ ધ ક્વેશ્ચન અને જ્યારે હું ભણતો હતો ને ત્યારે મારા માટે સવાલ એ હતો ટુ સ્ટડી ઓર નોટ ટુ સ્ટડી ધેટ ઇઝ ધ ક્વેશ્ચન એક્ચ્યુઅલી સો જલસો ઉપર જો તમે અત્યારે જે ગુજરાતી સંગીત અને સાહિત્યને સમર્પિત સૌથી પહેલી મ્યુઝિક એપ્લિકેશન છે અને એનું આ ફેસબુક પેજ છે અને આમ જોવા જઈએ ને હર્ષ તો આ ક્વેશ્ચન માત્ર તારા એકલાનો નહોતો આ ક્વેશ્ચન અત્યારે આપણને જોઈ રહેલા આપણને પછીથી જોનારા આપણે સામે બેઠેલી જે અમારી ટીમ છે કે ઘણા બધા લોકો છે દરેકનો આ ક્વેશ્ચન હતો કે ભણવું તો છે પણ ભણવાનું કેમ ભણવું તો પડે જ ઓપ્શન હોય જ નહીં સ્કૂલ જવું પડે સ્કૂલથી ઘરે આવવું પડે હોમવર્ક કરવું પડે પણ આ બધાની વચ્ચે બે વર્ષો એવા આવે કે જે કતલ ના હોય અને જો જાન્યુઆરી સુધી બહુ તકલીફ નહીં પડે પણ જો તમે સાયન્સ લીધું તો તમે દસમા ધોરણ નું વેકેશન પણ પૂરેપૂરું એન્જોય નહીં કરી શકો કારણ કે માનસિક રીતે તો તમારે કયા ક્લાસમાં જવાનું છે કયા સરનું ટ્યુશન રાખવાનું છે કયું ગ્રુપ લેવાનું છે આ બધી ચર્ચાઓ શરૂ થઈ જાય અને એ બે વર્ષ છે ને મને લાગે છે કે પેલા તમે ટાઈમ મશીનમાં કે એમાં જાવ તો કેવા આમ સ્પ્લિટ થઈ જાય પણ એવું કેટલીક યાદો એવી હોય કે જે આપણી લાઈફમાં આપણે કહીએ કે ચાલશે આપણે યાદ નથી કરવી પણ આજે આપણી સાથે એવા લોકો છે કે જેમના માટે આ વર્ષ બહુ ઇમ્પોર્ટન્ટ રહ્યું છે આ વર્ષ એમની લાઈફમાં હંમેશા યાદગાર રહેશે આજના ડિસ્કશનનો ટોપિક છે ટોપર્સ ટોક જેમાં આજે આપણી સાથે ગુજરાત બોર્ડના સેન્ટ્રલ બોર્ડના ગુજરાતના જે ટોપર્સ આવ્યા છે અને અમદાવાદની અમુક સ્કૂલના જેટલા પણ ટોપર્સ છે એ આપણી સાથે જોડાયા છે આમ જલસોમાં છેલ્લા એક બે વીકથી અમે લાઈવ સેશન્સ કરીએ છીએ જેમાં આપણે ઉર્વશી કયા કયા સેશન્સ કર્યા એના વિશે બેઝિકલી અમે લોકો એવું નક્કી કર્યું અમે લોકોએ પહેલી મેના દિવસે જલસો રેડિયો લોન્ચ કર્યો જલસો મ્યુઝિક એપ્લિકેશન તો છેલ્લા બે વર્ષથી ચાલી રહી છે અને તમને ખબર જ છે એના વિશે પણ અમે લોકોએ એવું નક્કી કર્યું કે એક 24/7 નો રેડિયો પણ અમારી ઓડિયન્સને આપીએ અને જ્યારથી રેડિયો લોન્ચ કર્યો છે ત્યારે રેડિયોની જુદી જુદી એક્ટિવિટીના ભાગરૂપે રોજ અમે કંઈક જુદા ને જુદા લાઈવ કરી રહ્યા છીએ કારણ કે આ બધી વાતો તમે રેડિયો પર સાંભળતા હશો લાઈવ કે ટોપર્સ આવે તમને ઇન્ટરવ્યુઝ આવે પણ વાત જ્યારે એપ્લિકેશન રેડિયોની હોય ત્યારે સ્વાભાવિક છે કે અમે ફેસબુકથી તમને કનેક્ટ કરવાનો પ્રયત્ન કરીએ અમે લોકોએ શરૂઆત કરી હતી એક બહુ સુંદર સેશનથી કે જેમાં પાર્થ હુઝાએ અમારી જોડે આવીને અમને ગીતો સંભળાવ્યા હતા અમે એમની જોડે અંતાક્ષરી રમી હતી અને દૌશેરાજ રમ્યું એ પછી જે લોકો ફેસબુક પર લખે છે અને ખાસ કરીને હ્યુમર લખે છે એવા ઘણા બધા આર્ટિસ્ટ આપણી સાથે જોડાઈને એમની સાથે વાત કરી એ પછી તો મ્યુઝિકને અત્યારે જે લોકો નવો ટચ આપી રહ્યા છે એ લોકો સાથે વાત કરી અને બીજા ઘણા બધા સેશન અમે લોકો એક સરસ મજાનું ઓપન માઇક પણ કર્યું એની સાથે સાથે એટલે આ આખે આખું અઠવાડિયું અને હજુ આવનારા થોડા દિવસો અમારે ત્યાં લાઈવનો એક આખે આખો સેલિબ્રેશનનો માહોલ છે અને એમાં જ્યારે ગુજરાતના ટોપર્સની વાત આવે અને ગુજરાતી મ્યુઝિક એપ્લિકેશન તરીકે જલસો એમની સાથે વાત ના કરે તો જ નવાઈ અને જે લોકો અહીંયા આવ્યા છે એ લોકોનો પરિચય તો તમને આપવો ઘટે અને હર્ષ જવાબદારી અદા કરવાનો છે અત્યારે એ લોકોને વેલકમ કરીએ સૌથી પહેલા તો જરા આપણે ફ્રેમ જરા વાઇટ કરીને આપણી સાથે જે આજના ટોપર્સ જોડાયા છે એમને સ્વાગત કરીએ કોંગ્રેચ્યુલેશન્સ તમને થોડા જણાને અમારી સાથે જોડાવા માટે અને આટલા સારા માર્ક્સ લાવવા માટે ફરી એક વાર થોડા વધુ ઉત્સાહથી સો ઉનાળો આમ બે વસ્તુની સીઝન વાળો આમ શું કહેવાય ઋતુ કહેવાય એક કેરીની સીઝન ને બીજી આ રિઝલ્ટની સીઝન અને આ રિઝલ્ટની સીઝનની ખાસ ત્રણ વ્યક્તિઓ આજે આપણી સાથે છે અને એમની તમને ઓળખાણ આપી દઉં અત્યારે મારી બાજુમાં છે પાર્થ જેને જીએસસીબીમાં 99.46% લાગ્યા છે ઇફ આઈ એમ નોટ રોંગ રાઈટ અને એમની બાજુમાં છે હેતમ કે જેમને 98.2% ઓવરઓલ પર્સન્ટેજ આવ્યા છે જે અમદાવાદ અને ગુજરાત ટોપ છે કોંગ્રેચ્યુલેશન્સ હેતમ એમની બાજુમાં છે રિયા જેમને 94.4% આવ્યા છે સીબીએસસીમાં જે મહારાજા અગ્રસિંહ સ્કૂલમાંથી છે કોંગ્રેચ્યુલેશન્સ તમને પણ હેતમ તુલિપ સ્કૂલમાંથી છે અને પાર્થ મારી એક એક્સ સ્કૂલ શારદા મંદિરમાંથી છે અમે ઘણી વાતો કરી અમે ઓફ ધ રેકોર્ડ અમારા ટીચર્સની સ્કૂલની બધી ઘણી ખૂબ વાતો થઈ સો મારે તમને ત્રણેય એક સવાલ કે તમને તમે સરસ માર્ક્સ લઈ આવ્યા એટલે આમાં અમને અંદાજ આવે કે
ભણવું કરવું તમને ગમે છે? રાઈટ. સો ભણવા સિવાય તમને કઈ કઈ બાબતોમાં રસ? પાક મને અમારે હવે જે લાઈન ગયો છે મારે ઈસીમાં જવું છે, કારણ કે મારે પહેલેથી જ તે ઇલેક્ટ્રિક્સ અને કોમ્યુનિકેશનમાં રસ હતો. જે 10th સુધી હતો ને, 10th માં હું વાંચતો બહુ નહોતો, પણ તો બી અને આ બધી જે એક્ટિવિટીઝ છે એમાં તો હું બહુ રસ લેતો હતો. એટલે મને ઇલેક્ટ્રિક્સ ને કોમ્યુનિકેશનમાં મારે એટલે જ જવું હતું, મને 12th એટલે જ મને ફાવતું, કારણ કે મેં બહુ જ બધી વસ્તુ બનાવી અત્યાર સુધી. મારે છાપામાં એટલે ફોટો બી આવ્યો છે કે બધી વસ્તુ માટે, અને મેં બહુ ડબલો વસ્તુ બનાવી. તમને ભણવા સિવાય બીજા ટોર્નામેન્ટમાં એમ્યુએન મોક યુનાઇટેડ નેશન્સ હોય એવી બધી બહુ બધી એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝમાં હું ભાગ લઉં, લાઈક એની એકેડેમિક સ્ટ્રેસ જે છે એ લોવર ડાઉન થઈ જાય. ઓકે, આ સવાલ પણ મારે તમને પૂછવાનો છે કે તમે તમારો એકેડેમિક સ્ટ્રેસ ભણતી વખતે તમને જે પણ લોડ પડતો હોય એ તમે કઈ રીતે દૂર કર્યો છે? તમને ભણવા સિવાય બીજી કઈ કઈ ચીજ વસ્તુમાં રસ છે? મને સાયકલિંગ બહુ ગમે છે, લાઈક એવરી ડે ઇન ધ મોર્નિંગ આઈ ગો ફોર સાયકલિંગ, તો સાયકલિંગમાં બહુ મજા આવે. એન સવાર પવન સારો ચાલતો હોય, I prefer cycling. Apart from it, like painting karu, sketching karu, bahu jo vadhare gama chhe. Okay. To e to textbook na koi pan pana upar. Koi chitro. Chitro hoy chhe. Okay. Ane swabhavik chhe ke tame trane jana school jata hasho to હોશિયાર વિદ્યાર્થીઓ તરીકેની છાપ પહેલેથી કેરી કરી હોય. હવે આમાં એવું થાય કે જે બાકીનો ક્લાસ હોય એ લોકો માટે તમે એલિયન બની જાઓ, એ સિચ્યુએશન આખા 2 વર્ષ રહીએ છો, તો કઈ રીતે ડીલ કર્યું ને કંઈક ઇન્ટરેસ્ટિંગ થયું છે તમારી સાથે આ ઇમેજના કારણે? લાઈક મારી માટે તમે જેમ કહો છો લાઈક સ્પેશિયલ જેવું કંઈ નહોતું, લાઈક મારા ફ્રેન્ડ સર્કલ બહુ આમ મારું લિમિટેડ નહોતું, મારા બહુ બધા ફ્રેન્ડ્સ હતા અને આઈ લિવડ અ નોર્મલ લાઈફ, લાઈક ટોપર બનવાથી કઈ અલગ ફ્રેન્ડ્સમાં કઈ નહોતું. પણ એ લોકો છે ને આપણને આમ એવું કરી દે કે આને 90% તમારે પેલી પ્રિલિમ્સ એક્ઝામમાં જો આવી ગયા તો તમે લીગની બહાર છો, તમે છો જ નહીં અંદર. નહીં, તમારા નેચર ઉપર ડિપેન્ડ કરે, લાઈક તમે આઇસોલેટ થવા માંગતા હો તો પછી આઇસોલેટ કરી નાખે, પણ લાઈક મારું નેચર છે કે બધા સાથે હસી મળીને વાત કરવી, તો એનાથી ફ્રેન્ડ્સ તો બહુ સારા બન્યા છે મારા. તમારી સ્માઈલ બહુ બ્રાઇટ છે. ના, એવું જ હતું, ફ્રેન્ડ્સ સર્કલ બહુ જ મોટું હતું, તો એવું કઈ હતું નહીં. ખાલી ફ્રેન્ડ્સ લોકો તાના મારતા હોય, કેમ કે એક્ઝામ ના 2 દિવસ પહેલા અમે જ કહેતા હોઈએ કે કશું નથી વાંચ્યું, કશું નથી વાંચ્યું, એન્ડ ધેન સડનલી એક્ઝામ રિઝલ્ટ આવે તો ત્યારે બસ તારા સાંભળવાની જતી, ખાલી તારા સાંભળવા મળે, બટ ફ્રેન્ડશીપમાં એવું કઈ થાય. મારે ફ્રેન્ડ સર્કલ ખાલી 4 જ ફ્રેન્ડ હતા, બધે બધા આપણે આપણા જેવા જતા. એટલે એવું મારે બી હતું, એક્ઝામના પહેલા 2 દિવસ પહેલા બધા ફોન કરે, ફોન પર ફોન આવે જ કરે, શું કરે છે, હું કઉ બસ કઈ નહીં, રમું છું, ટીવી જોઉં છું, હા તારે રિઝલ્ટ આવા દે. એટલે મારે આ સવાલ પૂછવો છે ખરેખર કે આ છે ને દરેક ટોપર નું સ્ટેટમેન્ટ કે 2 દિવસ પહેલા 4 દિવસ પહેલા કોઈ ઉચકે કે ના કઈ નથી વાંચ્યું કઈ, પણ રિઝલ્ટ આટલું બ્રાઇટ આવે તો ખરેખર એક્ઝેક્ટલી શું હોય છે? એક્ચ્યુઅલી અમે રેગ્યુલર રહ્યા હોઈએ ને, અમે સ્ટાર્ટિંગ થી ઇટ્સ નોટ લાઈક અમે એવરી ડે 2-3 કલાક વાંચતા જઈએ, તો રેગ્યુલર, અને સ્કૂલમાં રેગ્યુલર રહ્યા હોય, ટ્યુશન ક્લાસીસ હોય ત્યાં રેગ્યુલર રહ્યા હોય, તો ત્યાં તમે શાંતિથી સારી રીતે બધું સાંભળો તો ફિટ થઈ જ જાય દિમાગમાં. આપણે પેલું કહીએ કે તું તો આ બધું ભણી લઈશ ભણી લઈશ, જા જા અમને ખોટું ખોટું તું બનાવીશ નહીં, પણ એકચ્યુઅલી એ લોકો રેગ્યુલર છે. અમુક છોકરાઓમાં ને એમનામાં ફરક કેટલો હોય છે, અહીંયા હું મારામાં બોલવા જતો તો એટલે સે ઝટકો, હવે ફરક કેટલો હોય છે કે આપણે રેગ્યુલર એટલા નથી હોતા, ના ભણવામાં ના એટેન્ડન્સમાં ના એક ચીજમાં, એ લોકો દરેકમાં રેગ્યુલર હોય છે. સો કન્સિસ્ટન્સીથી બહુ ફેર પડી શકે છે. તો તમને કન્સિસ્ટન્સી ક્યાં ક્યાં મદદરૂપ રહી છે? કઈ કઈ જગ્યાએ તમને તમારા કન્સિસ્ટન્ટ હોવાને લીધે તકલીફ નથી પડી ભણવામાં કે તૈયારી કરવામાં?
પહેલાથી તે જ્યારે અમારે ટ્યુશન ક્લાસીસ સ્ટાર્ટ થયા એટલે સ્કૂલમાં તો અમારે બહુ બહુ જવાનું હોતું નથી એટલે મારે ડમી સ્કૂલ હતી તો એટલે પછી મેં ટ્યુશન ક્લાસમાં અમારે બધું ભણવાનું ચાલુ કરે એટલે બે બે કલરના લેક્ચર્સ હોય એમાં એકદમ ફોકસ કરવાનું કરે જે કરાવડાવે ફરી રિવાઇઝ કરવાનું અને જે એક્સ્ટ્રા હોમવર્ક તો આપતા જ હોય એ કરવાનું કન્સિસ્ટન્ટલી દરેક વખતે જે બી એક્ઝામ આવે ટ્યુશનમાં એકદમ પરફેક્ટલી આપવાની કે જે બોર્ડની રીતના આપતો હોય ને એ રીતના તે આપવાની એટલે પછી છેલ્લે છેલ્લે તમે સ્કૂલની એક્ઝામ ત્યાં તમને એટલું બધું હોય જ નહીં કે ના આ તો સ્કૂલની એક્ઝામ છે પહેલા બે આપણે છે ને આપણે એમની તૈયારી કરીને એટલે એ પ્રમાણે તમે એક વીક ભણ્યા પણ બીજા ત્રણ વીક છે મંથના તમે એમાં ન ભણ્યા તો ભાઈ જે વીક લીટ એસમાં તમારું પરફોર્મન્સ હોય એ નીચે હોય જાય તો લાઈક કન્સિસ્ટન્સી તો અમારા અમને જેમ ટીચર્સ ભણાવતા એમાંથી જ આવી જતી પ્લસ મારી મમ્મીએ ટાઈમ મેનેજમેન્ટ માટે મને આખું પ્લાન બનાવી દેતી તો એનાથી મને કન્સિસ્ટન્સીમાં બહુ મદદ મળી છે હું એવી રીતે કરતી કે જે પણ ભણાયું છે સ્કૂલમાં કે ટ્યુશન ક્લાસીસમાં ઘરે જઈને ખાલી રીડ કરી લેવાનું એક જસ્ટ રીડ જ કરવાનું છે કે લર્ન નહીં કેમ કે ત્યાં સારી રીતે સાંભળ્યું જ છે અને લાઈક કોઈક કોઈક દિવસ આમ પાઇલઅપ થાય તો વીકના એન્ડ સુધી થોડુંક સ્ટ્રેચ કરી લેવાનું અને એ જ વીકમાં પછી કમ્પ્લીટ કરી દેવાનું તો એન્ડ ટાઈમ ઉપર પછી સ્ટ્રેસ તો ના થાય તો પેલું ડેડલાઈન જેવું જ કામ છે કે તમારે કામ કરીશું અમે એને ડેડલાઈન કહીએ છીએ કે અઠવાડિયાનો લોડ સુધી સર બોસ યુઝ ટુ સે કે શનિવાર સુધી કામ ભેગું જ ના કરો શુક્રવાર સુધી પૂરું કરી નાખો એટલે શનિવારે તમે થોડા રિલેક્સ લઈ શકો એટલે એક્ઝેક્ટલી આ લોકોનું કંઈક આવો જ સીન છે એટલે હંમેશા એક વસ્તુ યાદ રાખો રોજનું કામ રોજ કરશો તો ક્યારેય કામના ઢગલા નહીં થાય અને ભણવામાં સ્ટ્રેસ પણ નહીં પડે એક બીજો સવાલ મને અત્યારે થાય છે કે સ્વાભાવિક છે આટલું સરસ રિઝલ્ટ આવ્યું હશે બહુ બધા લોકો કોંગ્રેચ્યુલેશન કહેતા હશે અને બધું ભણવાના પ્લાનિંગ થઈ રહ્યા છે શું ફ્યુચર પ્લાન કરીને બેઠા છો તમે ત્રણે મારે હવે આગળ ઈસીમાં જવું છે ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન માં કોલેજમાં એટલે એન્જિનિયરિંગ કરું છું મેં એન્જિનિયરિંગ કરું હર્ષ ગુડ યુ શુડ ગો યાર એટલે એન્જિનિયરિંગ કરું છું પછી જે ગ્રેજ્યુએશન પૂરું થશે એટલે પછી હું બે વર્ષ જોબ કરીશ અને સાથે એમબીએ કરીશ અને પછી માસ્ટર્સ કરીશ મને કમ્પ્યુટર્સમાં ઇન્ટરેસ્ટ છે એન્ડ ધ સોફ્ટવેર પાર્ટ ઓફ કમ્પ્યુટર્સ તો મને બેચલર્સ છે કમ્પ્યુટર એન્જિનિયરિંગમાં કર્યો છે અને પછી માસ્ટર્સ મેઇનલી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કે મશીન લર્નિંગમાં પણ એ બધું મારો પ્રોફેશનલ ગોલ છે મને મારો લાઈફ ગોલ છે ફિલાન્થ્રોફી મને બધાની હેલ્પ કરવી છે ને સૌથી મોટો ગોલ મને એક સ્કૂલ બનાવી છે ફોર ધી અન્ડર પ્રિવિલેજ ચિલ્ડ્રન સો અમારી ઓફ ધ રેકોર્ડ વાત થઈ હતી કે તમે એકેડેમિકલી તમે કમ્પ્યુટર એન્જિનિયરિંગ કે પછી કોડિંગ નથી શીખતા તમે ક્યાંથી શીખો છો કેવી રીતે શીખો છો લાઈક કોડિંગ જે સોફ્ટવેર જે છે એ બહુ રિસોર્સફુલ એક ટોપિક છે તમને ઓનલાઈન રિસોર્સિસ બહુ બધા મળી જાય લાઈક બહુ બધી સાઇટ્સ છે લાઈક એડેક્સ છે કોર્સેરા છે આ બધા મારી પર્સનલ ચોઇસીસ છે અને આ બધા સાઇટ્સથી જે રિસોર્સિસ મળે એનથી હું શીખું છું પ્લસ સોફ્ટવેર માટે તમને ખાલી કમ્પ્યુટર જોવે ને ઇન્ટરનેટ કનેક્શન જોવે સો ધેટ્સ ધ બેસ્ટ સો એ જ રીતે તમારે જો પ્રોપર એન્ટરટેનમેન્ટ જોઈતું હોય તમને તમારા ગુજરાતી પણાનું એન્ટરટેનમેન્ટ તમારા સુધી પહોંચાડવું હોય તો તમારી પાસે જો ઇન્ટરનેટ હોય તમારી પાસે એક સારું ડિવાઇસ હોય તો જલસો છે તમારા માટે જે ગુજરાતી સંગીત અને સાહિત્યને સમર્પિત એક એપ્લિકેશન છે જે સતત ગુજરાતી સંગીત તમારા સુધી પહોંચાડતું રહે છે રિયા તમારા aspiring to become a doctor okay to medical ma javano vichar chhe ave let's see neat results ave merit list par pachi depend kare chhe okay etle aa bata engineers doctors વાતો કરીએ છીએ અર્જન કરીએ છીએ એક્ટિંગ કરીએ છીએ એમાં આવી ગયા તો તમારા ત્રણ માંથી કોઈનો એવો ચાન્સ છે કે અત્યારે ભલે આમ આવું કઈ કરતા હોય ને અમને ઓલ ઓફ અ સડન બે ત્રણ વર્ષ પછી કોઈક જુદી જ ફિલ્ડમાં જોવા મળે ના મને તરત લાગતું કારણ કે એન્જિનિયરિંગ તો મેં 10th થી નહીં 8th થી ડિસાઈડ કરી નાખ્યું ઓકે કારણ કે એ પેશન છે મારો આઈ બિલીવ કે મને એમાં જ મજા આવશે ઓકે ગુડ સેમ એવું છે મારે ભાઈ મેં તો ભલે નાડો તો ત્યારથી તો મને આવતો રસ છે ઓકે પહેલા થી જ 8th સ્ટાન્ડર્ડ થી અમે ડોક્ટર બનવું હતું બટ અગર ચાન્સ મળે ટ્રાવેલિંગ સુકરીસ તો તમારું ડ્રીમ ડેસ્ટિનેશન કયું છે
લાઈક મને ડેસ્ટિનેશન નહીં, મારો એવો ડ્રીમ છે કે આખું ઇન્ડિયા ફરવું છે, વારે ઘડી બીકોઝ આઈ ફીલ લાઈક તમે જે પણ જગ્યાએ જાઓ એવરી ડે કઈ નવી વસ્તુ આવી જ જાય, તો વારે ઘડી બસ ઇન્ડિયા જ ફરતા રહેવું છે. તમારા દરેકના સ્કૂલના ટીચર્સ નો બહુ સરસ રોલ હશે તમારા બધા, તો તમારે એ લોકો એક ફેવરેટ ટીચર પિક કરીને એમના વિશે કઈક કહેવાનું હોય તો. મારા ફેવરેટ ટીચર હતા પીડી સર, મારે કેમિસ્ટ્રીના લેતા હતા ને એ. હા, પીડી સર એ અમારે જે સ્કૂલના પેપર છે ને એટલા હાર્ડ કાઢે ને પેપર, એમ સખત હાર્ડ કાઢે પેપર, એટલે એ પ્રમાણે પ્રિપેરેશન કરવા માટે જે અમારે કોલેજ લેવલને બધા જે એમસીક્યુ કાઢે, એટલે કોલેજના થોથો આપણે લાવવા પડે એમની પાસે જે હોય એમાં વાંચવાના અને પછી એમાં સ્કોર કરવાનો, એટલે એ પ્રમાણે એટલે મને કેમિસ્ટ્રી માટે બહુ વાંધો નહોતો આવે. ઓકે, એટલે એ સરને લીધે સારું થયું, પહેલાં તો લાગતું હતું કે ના નહીં થાય, આ પેપર બહુ હાર્ડ છે, પણ પછી અત્યારે ખબર પડી કે એ લખ્યા ને એટલે સારું થયું, કે કોલેજ લેવાનું બધું તો થોડું ઘણું નોલેજ મળે, બીએ તો અલગ વસ્તુ પછી, અને એમાં જે ડીપમાં જવાય એ પાછી અલગ વસ્તુ. મારા તો એક્ચ્યુઅલી બે ફેવરેટ ટીચર છે, એક તો મેથ્સ ના હેમપ્રભા મેમ કરીને નામ છે અને બીજા રાજેશ સર, એ અમને કેમિસ્ટ્રી શીખવતા. તો મેઇન રીઝન કારણ કે એમાં રોલ મોડલ્સ એ છે, કારણ કે ખાલી સ્કૂલમાં નહીં, અગર સ્કૂલથી આવી જાઉં રાતના મને કંઈક ડાઉટ્સ હોય મને મેસેજ કરી નાખું ડાઉટ્સ, તો એ રાતના મને ડાઉટ્સ ક્લિયર કરી નાખે. તો લાઈક એ લોકોની હેલ્પ ખાલી ઇનસાઇડ ધ સ્કૂલની આઉટસાઇડ ધ સ્કૂલ એ રહેતી. પ્લસ જ્યારે એક્ઝામ આવે તો અમારામાં સીબીએસઈમાં એસ્પેશિયલી સ્ટડી લીવ્સ બહુ બધી મળતી હોય વચ્ચે, તો ઈ લીવ્સમાં અગર કંઈક ડાઉટ આવતો હોય, કારણ કે ઈ લીવ્સમાં સ્કૂલે જવાનું હોય, તો અગર ત્યાં કંઈક ડાઉટ આવે તો સીધું વોટ્સઅપ કરી નાખું કે ફોન કરી લઉં, તો જે પણ મારા ડાઉટ્સ એ બધા ક્લિયર થઈ જાય, તો એ લોકોએ મને બહુ હેલ્પ કરી છે. બધા જ ક્લાસ ટીચર્સ રાધર હમણાં જે પણ છે સ્કૂલના અત્યાર સુધીના, અને બધા જ ટીચર્સ રાધર ટ્યુશન ટીચર્સ હોય એ પણ, બટ કરન્ટલી કહું તો ઓકે મારા ક્લાસ ટીચર જે હતા ટ્વેલ્થમાં નીતા દેશપાંડે મેમ, એ ફિઝિક્સ લેતા હતા, એટલે બધા જ ટોપિક્સ બહુ જ સારી રીતે ભણાવે, એન્ડ લાઈક બહારનું એ નોલેજ બહુ વધારે આપે. ઓકે, ભાઈ એમનું કામ નથી, ઓકે લાઈક તોય બહારનું બધું સમજાવે, અને તમે જેટલી વખત ડાઉટ્સ પૂછે જેમ કે સ્ટડી લીવ હતી તોય અમને જ સૌથી પહેલા પ્રાયોરિટાઈઝ કરે, સો ડેફિનેટલી ટીચર્સનો સપોર્ટ તો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તો તમારી જ્યારે એક્ઝામની તૈયારી ચાલતી હતી ને એક્સેસિવલી તમે જ્યારે તૈયારી કરતા હતા એ વખતે તમારું રૂટીન કેવું રહેતું હતું, કે ભણતા હતા ખાલી ભણતા હતા કે પછી થોડું વચ્ચે વચ્ચે કોઈ બીજી કોઈ એક્ટિવિટી પણ કરતા હતા, કેવી રીતે રૂટીન રહેતું? હું સવારમાં વહેલો ઉઠું, વહેલા 6 વાગે ઉઠી, 7 વાગે સુધી હું રેડી થઈને વાંચા બેઠી, અને કેટલા વાગે ઉઠો? 6. ઓકે, પછી 7 વાગે સુધી વાંચા બેઠી છું, અને પછી વાંચવાનું, પણ દરેક 2-3 કલાક થાય એટલે પછી હું 5 મિનિટ બ્રેક લઉં, સૂઈ જઉં, એવું કરું, આમાં આંખો બંધ કરી, એટલે મેડિટેટ કરું. ઓકે, પછી સાંજે બપોર તો સૂઈ જઉં, કલાક 2 કલાક સુઈ જઉં, પછી સાંજે હું ક્રિકેટ રમવા જઉં, કલાક 5 મિનિટ જઉં, ત્યારે ક્રિકેટ રમવા જઉં, એટલે એનાથી એકદમ સ્ટ્રેસ રિલીફ થઈ જાય. ક્રિકેટ રમે તો તમને બી ખબર બહુ મજા આવે, એટલે પછી ક્રિકેટ રમીને આવીને પછી પાછું વાંચા બેઠી જવાનું, અને પછી રાત્રે 9 સુધી વાંચવાનું. તારો બ્રેક કેટલા મિનિટનો રહેતો? સો બેઝિકલી હું બ્રેકમાં વાંચતી હતી. ઓકે ઓકે, એટલે હું સ્કૂલ જતી સવારે, અને મને અમારા ટાઈમ, એટલે હું જયારે સ્કૂલમાં હતી એટલે અમારો ટાઈમ કઈ બહુ જુદો નથી, પણ મને આટલી બધી એક્સેસિવ લીવ્સ મળી જ નહોતી. અમારી સ્કૂલમાં એવું હતું કે તમારે છેક સુધી સ્કૂલ આવવાની, એટલે સવારે 7 વાગે સ્કૂલ પહોંચી જાઓ, 1 વાગે ઘરે આવો. અમારે 12મા વાળાને તો એક્સ્ટ્રા લેક્ચર્સ હતા, એટલે અમારા ટીચર્સને એવું હતું કે અહીંયા જેટલું ભણે એટલું ભણાવો, ઘરે જઈને એમને વિશ્વાસ હતો કે આ લોકો કંઈ નહીં કરે. તો હું 1 વાગે આવું, પછી જમીને કલાક સુઈ જાઉં, પછી 2-3 વાગે બેસું વાંચવા, 6 વાગે સુધી વાંચું, 6 વાગે પાછું ઊભા થવાનું ચા પીવાની, પછી થોડું બહાર આંટો મારવાનો, 7 વાગે બેસવાનું, 9 વાગે ડિનર સુધી વાંચવાનું. જમ્યા પછી મને એવું છે કે હું સવારે ઉઠી નથી શકતી, એટલે તમે જે 6 વાગે, મને યાદ છે કે મારી સ્કૂલમાં આટલા બધા વર્ષો સવારે ભણ્યા ને તો પણ મારો ફર્સ્ટ લેક્ચર મને ક્યારેય યાદ નથી રહ્યો, કારણ કે મારે ઊંઘમાં જતો હતો. હું આમ થવું આંખો ખુલે મારી 8 વાગ્યા પછી, એની પહેલાંનું બધું બાઉન્સ, એટલે આ ટ્રીક મારી થાય જ નહીં. હું રાત્રે વાંચી શકતી પણ સવારે તો કંઈ નહોતું થતું. મારે શું થયું? ઓકે, મારે કંઈ ખાસ હતું નહીં, હું ખાલી 5 મિનિટ ભણતો અને 2 કલાકના બ્રેક લેતો. મારું રૂટીન તો પેલા ઉઠીને પછી સ્કૂલે જવાનું, ને સ્કૂલે જે પણ ભણાવતા હોય એમાં નોટ્સ લેવાની, પ્લસ જે હોમવર્ક દીધું હોય એવરીડે જે હોમવર્ક યુઝ કરવાનું, પ્લસ ઘરે આવીને ખાઈ લેવાનું, પછી 1.5 કલાક 1 કલાક સુઈ જવાનું, પ્લસ આ જે રૂટીન હતો એ લાઈક
અર્લી સ્ટાર્ટિંગ ઓફ ધ યરમાં જ્યારે એન્ડ આવવા માંડ્યું જ્યારે લોડ થોડોક વધે વધી જાય, ઓફકોર્સ લોડ ન વધે પણ ટેન્શન વધી જાય, તો જે રિલેક્સેશન પીરિયડ છે એ મેં થોડોક ઓછો કરી નાખ્યો ને મેં મેડિટેશન ચાલુ કરી નાખ્યું. લાઈક ઇટ ટેક્સ ઓન્લી 15 મિનિટ્સ, 15 મિનિટ્સ હું ખાલી મેડિટેટ કરું તો 24 આવર્સ હું ફ્રેશ રહું. તો 15 મિનિટ હું મેડિટેશન કરું પ્લસ હાફ એન અવર એક્સરસાઇઝ માટે, કારણ કે એક્સરસાઇઝ એ નેસેસરી છે, ને પછી રેસ્ટ ઓફ ધ ટાઈમ હું ભણતો હોઉં છું. ને એટ ધ સ્ટાર્ટ ઓફ ધ યર કોઈ આઉટડોર ગેમ જેમ ક્રિકેટ છે, ફૂટબોલ છે, એ બધી રમું ફોર રીક્રિએશન. ઓકે, ટુવર્ડ્સ ધ એન્ડ જ્યારે એટલે સ્ટડીલી મળી ગઈ હતી સ્કૂલથી, તો ત્યારે સવારે હું ક્યારે રાત્રે જાગી નથી શકતી, તો હું ઊંઘી જ જાઉં 10:30 સુધી, સવારે વહેલી ઉઠી જાઉં, બટ આમ કંઈ આમ આટલી કંઈ નીડ થતી નહીં, તો 5:30-6 વાગે ઉઠવાનું, તો સવારે થોડુંક ભણી લેવાનું, પછી થોડુંક મન થાય તો નીચે સાયકલિંગ કરી આવવાની અને ફરી ઘરે આવીને ભણવાનું જ. પછી જ્યારે બ્રેક લેવું હોય એટલે હું વિધિન 50 મિનિટ્સમાં બ્રેક લઈ જ લેતી, હું ક્યારે કોન્સ્ટન્ટલી વાંચી નથી શકતી. ઓકે, અને 45 મિનિટ્સ પછી બ્રેક જોઈએ જ, તો 45-50 મિનિટ્સ પછી 5-7 મિનિટનો બ્રેક લઈ જ લઉં. અને દિવસમાં 1 કે 2 ફ્રેન્ડ સાથે ફોન ઉપર વાત થતી હતી. ઓકે, એ એટલે નીડેડ હતું કે હા ફ્રેન્ડ સાથે વાત કરવી છે, તો એ બેસ્ટ બ્રેક થઈ જતો કે 15-20 મિનિટ્સ કોઈ પણ 1 કે 2 ફ્રેન્ડ કાં તો સામેથી આવી જતા, એ લોકો ફ્રી થતા પડે ત્યારે, હા બસ ફ્રેન્ડ સાથે હાલચાલ પૂછી લેવાનું એ બધું, અને સાંજે મમ્મી પપ્પા સાથે થોડી વાત કરવાની એ થાય, ડિનર લેવાનું અને રાત સુધી થોડુંક વાંચવાનું. પરીક્ષાઓ આપીને બેઠા છે, તો હવે જરાક એ લોકોને હળવા સવાલો પૂછીએ અને થોડા ટૂંકા સવાલો પૂછીએ. આ કાગળમાં અમે તમારા માટે ખાસ થોડાક સવાલો કાઢીને રાખ્યા છે, અને આમ અમે જે પણ સંવાદ કરીએ છીએ એની અમારી આ પેટર્ન છે કે એમાં અમે ટૂંકા સવાલો થોડા પૂછતા હોય છે, જેમાં એકમાંથી એક માર્ક્સ મળી જાય ને સીધા એ પ્રકારના. પણ આપણી સાથે અત્યારે જે કેટલાક વ્યૂઅર્સ છે એમાં મલ્હાર ઠાકર આપણી સાથે જોડાયા છે, થેન્ક યુ સો મચ મલ્હાર અમારી સાથે જોડાવા માટે. 3 ટોપર્સ છે આપણી સાથે, પ્લીઝ શેર યોર એક્સપિરિયન્સ અબાઉટ 12th ના બોર્ડ ને રિલેટેડ, અને તમે એમને જો કંઈ ખાસ મેસેજ આપવા માંગતા હો. પણ અત્યારે એમણે કહ્યું છે કે અલગ જ જલસો છે, નાઇસ વન, અને સાથે ગોડ બ્લેસ યુ ઓલ ઓફ યુ. આજે રાજ્યનું નામ ઊંચું કર્યું છે, હવે દેશનું કરો, એવી બેસ્ટ વિશેસ. થેન્ક યુ સો મચ મલહાર, થેન્ક યુ. એ સાથે કેટલાક લોકો જોડાયા છે, માં મેહુલ પ્રજાપતિ કહે છે કે જલસો ખૂબ પ્રગતિ કરે એવી પ્રાર્થના કરું છું, થેન્ક યુ સો મચ મેહુલભાઈ. ધર્મેશ પૂનમ પટેલ કહે છે તેજસ્વી તારલાઓને ઘણા અભિનંદન, થેન્ક યુ. કૌસુમી નાણાવટી કહે છે કોંગ્રેચ્યુલેશન ટુ ટોપર્સ, થેન્ક યુ. શત્રુઘ્ન સુરેલા પણ કહે છે બધાને તમારા અમારા તરફથી અભિનંદન, કોંગ્રેચ્યુલેશન કિડ્સ, કીપ ઇટ અપ, ઓલ ધ વેરી બેસ્ટ. નીલમ પંડ્યા કહી રહ્યા છે. ધર્મેશ પૂનમ પટેલ કહે છે કે અમારે પણ 99 કે 100 નો આંકડો આવતો, પણ ડોક્ટરના થર્મોમીટર આવતો ત્યારે. ભૂપેન્દ્ર પટેલ કહે છે પાર્થ હેતલ નહીં હેતવ વાદળ નો વ રિયા, તેજસ્વી તારલાને ખૂબ ખૂબ અભિનંદન, તમારા ધ્યેયના ઉચ્ચતર શિખર પર તમે પહોંચો તેવી શુભકામનાઓ, અને ઘણી બધી સાથે કમેન્ટ્સ છે. યા ઓકે ચલો હવે આપણે વાત કરીએ સવાલ. સો ફીલિંગ લાઈક ક્વેશ્ચન છે, હવે આદત થઈ ગઈ. ઓકે, સો તમને ત્રણેને એક સવાલ છે કે એકદમ આમ યાદ, આ સવાલ સાંભળ્યા પછી તરત જ જે એક્સપિરિયન્સ યાદ આવે કે એક્ઝામમાં થયેલો કોઈ યાદગાર અનુભવ, એક્ઝામમાં, ચાલુ એક્ઝામમાં. મારી પાછળથી મને બોલાવે કે પાર્થ મને આ સવાલ બોલાવો, કે મેં કીધું કે અત્યારે નહીં ગયા, હું ફર્સ્ટ બેન્ચ બેઠો નહીં, અને સર મારી સામે જ જોતા હતા, અને સર ને ખબર કે આ છોકરો ટોપર છે, આના બધા ભાઈબંધો આવા આવા છે, એટલે પછી એ છોકરો ઉભો થઈને મારા જોવા ગયો અને સર જોઈ ગયા, એટલે પછી તો એ સર કે બોલ્યા નહીં, તો પછી સર એને કીધું બેઠી જાય, અને પછી તો તે ફરી ટ્રાય કર્યો, ફરી પકડાઈ ગયો, પછી પછી તેને પાછળ બેઠા દીધું, પછી મારી પાટતી હતી કે આપણે સર મને કહી ના કહ્યું, હું ડિસ્કવોલિફાઈડ ના થઈ ગયો કોલેજ. એક વખત એને સારી રીતે પ્રિપેર નહોતું કર્યું, કઈ બહુ જ એક લાગતી હતી કે શું થશે, બીકોઝ એમ પ્રેશર થઈ જાય કે દર વખતે સારા માર્ક્સ આવતા હોય, સડનલી નહીં આવે તો શું કરીશું. ફોર્ચ્યુનેટલી એટલે કંઈ લકી જેવું કહેવાય, ક્વેશ્ચન પેપરમાં બધા જ ક્વેશ્ચન્સ બહુ જ
એટલે જે વાંચેલા એવા જ નીકળ્યા, લાઈક કેમ કે એવું ઘણી વખત થતું હતું સ્કૂલની એક્ઝામમાં કે કઈ ચાર પાંચ ચેપ્ટર્સ આવે છે તો બે ત્રણ તો છોડવા જ પડતા, કેમ કે ટ્યુશનમાં બાકી રહ્યા હોય, ટેસ્ટ ચાલતી હોય અને એ બધું, તો તમને પછી પ્રાયોરિટાઈઝ કરવું પડે. તો એ તો બહુ જ લકી વાળું સીન થઈ ગયું, તો બધું આવડી ગયું. ચલો મારા સીન તો બધા એક્ઝામમાં થયો છે કે તમે એક્ઝામ દેવા બેસો, ત્રણ કલાકમાં તમને પેન્સિલ કોઈ વાર પૂછે, કોઈ વાર તમારા ડેસ્ક ઉપર રબર આવીને એની ઉપર ચીટ લખી હોય આ ક્વેશ્ચનનો આન્સર કે, ને આવું બહુ બધું થાય, લાઈક અલગ અલગ વેઝ થી થાય. કોઈક વાર તો મને આમ પડદા ઉપર કોઈક લખીને મોકલ્યું છે, તો લાઈક આ ડિસ્ટ્રેક્શન છે ને, આ ડિસ્ટ્રેક્શન થી આમ બચવું પડે બહુ. પણ લાઈક યુનિક એક્સપિરિયન્સ છે મને, દરેક એક્ઝામમાં કંઈક અલગ અલગ મેથડ થી કમ્યુનિકેશન ચાલુ થઈ ગયું. સૌથી ક્રિએટિવ કઈ હતી આજ સુધી? રબર ની અંદર એક ચીટ નાખી દીધી, બંધ કરી પછી ફેંકો. ક્યારે કોઈને ચોરી કરાવી છે ખરી? અરે કેટલી સારી છોકરી, અરે તો પછી ફ્રેન્ડ્સ કહેવાના જ છે પાછળથી કે બતાવ્યું કેમ નહીં. હા બતાવ્યું કેમ નહીં, એટલેના ચહેરા પર લખેલું છે કે નથી કરે. વિકલ્પ બતાવવાની સૌથી સારી રીત કઈ છે? મને છે ને જયારે જયારે હું એક્ઝામ આપવા જયારે પણ બેસતો, નેક્સ્ટ સવાલ તરફ આગળ વધું છું, તો ડિસ્ટ્રેક્શન્સ ની તમે વાત કરી, પણ હું જે ડિસ્ટ્રેક્શન્સ આપતા હોય લેવાનો જાહેર પ્લેટફોર્મ ઉપર પહેલી વાર હું કન્ફેસ કરું છું, હા હું હતો આવો. સો મને અમુક વાર ડિસ્ટ્રેક્શન જુદા પ્રકારના થતા, અચાનક ગીત વાગવા લાગે મનમાં. હા એ ખબર નહીં, એક્ચ્યુઅલી ધેટ ઇઝ અ સ્ટ્રેસ બૂસ્ટર. આમ તમ હા એટલે મેં સાયકોલોજી લીધું હતું, તો એમાં હતું બધું કે તમે એક્ઝામ આપતા હોય, ગીત વાગતું હોય, તમને ગુસ્સો આવતો હોય, અરે અહીંયા કન્સન્ટ્રેટ કરવું છે, સોંગ કેમ વાગે છે, તમને કઈ ખાવાની વસ્તુ યાદ આવે, કઈ ડાયલોગ યાદ આવી જાય, તો એક્ચ્યુઅલી એનું રીઝન એ છે કે તમારું માઇન્ડ બહુ જ વધારે સ્ટ્રેસ લેવા માંડે, તો માઇન્ડને એટલું બધું પ્રેશર ના લેવાય આપણે, તો એટલે સાયકોલોજીકલી માઇન્ડ આટલું પ્રેશર નથી લઈ શકતો, તો એ પોતાના જ તરીકાઓ કાઢે છે કે આપણે પ્રેશર લોઅર ડાઉન કરીએ, તો ત્યારે ગીત વાગવા લાગે, પછી કઈ ખાવાનું યાદ આવે, ડાયલોગ્સ વાગે, એવું બધું. હા તો એ નોર્મલ છે, જયારે થાય ને તો એક ગીત વાગે છે ને તો એક બે મિનિટે લિરિક્સ ગાઈ લેવાના મનમાં, પછી નહીં થાય. જે કોઈ પણ રીઝન વગર ગમે ત્યારે મગજમાં પ્લે થાય, અને જે છોકરી છે એ કંટાળે કે કેમ આ મગજમાં પ્લે થયા કરે છે, પણ એના મગજના સેલ્સ ને ખબર હોય છે એવી કે આને રિલેક્સ કરવાની અંદર આ એડ પ્લે કરી દેવાની, તો આવું જ કઈક હોય છે સાયકોલોજીમાં. હર્ષ, નેક્સ્ટ ક્વેશ્ચન. યસ, તો નેક્સ્ટ ક્વેશ્ચન છે કે ક્યારે એવું થયું છે તમારી જોડે કે આમાં છે ને એબીસી વાળો છે, ત્રણ ઓપ્શન આપીશું તમને, કે તમે એક્ઝામ હોલમાં જાઓ અને પછી ખબર પડે કે સ્ટેશનરી ભૂલી ગઈ, તો શું કરો? પહેલો ઓપ્શન છે કે ફોડી લઈશું એવું વિચારી એન્ટર થઈ જાઓ, પછી એવું વિચારો કે ઓકે એક ફ્રેન્ડ છે એની જોડે માંગી લઈશું અને બીજું રડવા બેસી જાઓ. કઈ વસ્તુ નું ટેમ્પ્ટેશન તમને સૌથી વધારે એક્ઝામ વખતે થાય? ટેમ્પ્ટેશન તો લાઈક એક્ઝામ વખતે ટેમ્પ્ટેશન તો ડર લાગે રિઝલ્ટ્સ નો.
ને પ્લસ જે મ્યુઝિક નો છે એ સૌથી કોમન છે મારો, લાઈક એ મારી મને થોડી ગેમ પ્રોબ્લેમેટિક લાગે, એટલે ટેમ્પટેશન તો મેઇનલી મ્યુઝિક ના જાય, બીજા કોઈ ના નહીં. ગુડ. તમને એક જ ટેમ્પટેશન હોય ત્યાં વખતે કે બસ એક્ઝામ પતે પતે અને પૂછીએ શું ગયું શું થયું, તો એ જ આવે કે આન્સર લખ્યું તો છે બટ ઇઝ ઇટ કરેક્ટ ઓર નોટ, એ જ પૂછવું છે, બસ ફ્રેન્ડ્સ થી પૂછવું છે, એ જ ટેમ્પટેશન હોય એક્ઝામ. એટલે જ આ લોકો ટોપર છે. જોયું એવું જ હોય સેમ કે આ જો મ્યુઝિક નું એક આવે એનો વેઇ રિઝલ્ટ નું હોય અને આ બધું ફ્રેન્ડ્સ ને પૂછવાનું. સમાજ તમે ભણ્યા છો, સોશિયલ સ્ટડીઝ ભણ્યા છો, બસ એમાંનું કંઈક છે, રાઈટ? યસ. એટલે જેને આવડે એને હાથ ઊંચો કરવાનો છે, કારણ કે અમે ત્રણ જણા બધા છે, એમનું કરીશું. ઓકે, તો હું જોઈશ જે પહેલો હાથ ઊંચો કરશે ને આમાં છેલ્લો કોલ મારો ગણ. જોઈએ આવડે છે કે નહીં. એક એવું અચરજ જોયું, એક એવું અચરજ જોયું, તમે પણ એનો જવાબ કમેન્ટમાં આપી શકો છો. એક એવું અચરજ જોયું જેમાં ગામ છે પણ માણસ નહીં, નદી છતાં પાણી નહીં, એ કઈ જગ્યા? મેપ. સ્માર્ટ ગર્લ છે. ગર્લ્સ આર ઓલવેઝ સ્માર્ટ. વેરી ગુડ. સાચો જવાબ છે, સાચો જવાબ છે. ઓકે, નેક્સ્ટ ઉખાણું છે આપણી પાસે. યસ. હવે આ પણ એ પ્રકારનું છે, થોડું ધ્યાન રાખજો અને આમ હાથ ઊંચો કરવાનો. ઓકે, ચાલો. પડી પડી પણ ભાંગી નહીં, પડી પડી પણ ભાંગી નહીં, કટકા થયા બે ચાર, વગર પાંખે ઉડી ગઈ, ચતુર કરો વિચાર. પડી પડી પણ ભાંગી નહીં, ઓડિયન્સ માંથી જો કોઈને આવડે તો. પડી પડી પણ ભાંગી નહીં, કટકા થયા બે ચાર, વગર પાંખે ઉડી ગઈ, ચતુર કરો વિચાર. અહીંયા તમારામાંથી પણ જો કોઈને આવડતું હોય તો તમે કહી શકો. યા, જે એક્ચ્યુઅલી એમના પેરેન્ટ્સ પણ આવે છે ત્યારે મારી સાથે સ્ટુડિયોમાં સામે જ બેઠા છે. કોઈને આવડે છે ઉખાણાનો જવાબ? ફરી એકવાર રિપીટ. ના. એટલે આમ તમે ટ્રેક પર જઈ રહ્યા છો, જો થોડા ધીમે ધીમે જશો તો પહોંચી જશો. પડી પડી પણ ભાંગી નહીં, કટકા થયા બે ચાર, વગર પાંખે ઉડી ગઈ, ચતુર કરો વિચાર. રાત. રાત પડી પણ ભાંગી નથી. એક્ઝેક્ટલી. ઓકે, ચલો હવે જરા કન્ફેશન બોક્સ જેવો સવાલ છે. તમે ફર્સ્ટ સ્ટાન્ડર્ડ ટુ ટ્વેલ્થ સ્ટાન્ડર્ડ અત્યાર સુધીમાં કેટલા બંક માર્યા છે? એક કે નહીં. હું પૂછી ઓપ્શન. અચ્છા, તમે કહી દીધું છે પણ હવે તમને નહીં પૂછે. ચાલો, તમને મિનિમમ 5, મિનિમમ 10, મિનિમમ 15, ચોથું યાદ નથી, બહુ બધા માર્યા છે. તમને મિનિમમ 5 બંક તમે મારેલા છે, એટલે 5 થી 10 ની વચ્ચે. ના, 5 મિનિમમ, એટલે 5 થી ઓછા હશે પણ બધા નહીં. ઘરે જઈને માર નહીં પડે ને? ના ના, ટ્યુશન માં પણ તકલીફ નહીં થાય. હવે પતિ ગયું, રિઝલ્ટ આવી ગયું. બારકોડ સ્ટીકર ની જગ્યાએ તમારે ચણાનો લોટ લગાવવો છે, એક્ઝામ શીટ ની જગ્યાએ બાજુવાળાની શીટ નું પેપર ફાડીને લેવું છે, અને અટેન્ડન્સ ની જે સિગ્નેચર છે એની જગ્યાએ ડાન્સ કરવો છે. ડાન્સ કરવો છે. તમને ટીચર્સ ઉપર મિનિમમ કેટલા ક્રશ થયા છે? ઇફ યુ કેન આન્સર. 0, 5, or 10? અરે પણ પછી 10માં પછી ભૂલે જાય, કેલ્ક્યુલેટર આવી જાય. તો તમારા માંથી 3 માંથી કોઈને પણ 29, 29 નો ઘડિયો યાદ છે ખરો? યાદ કરવાની જરૂર નથી, મલ્ટીપ્લાય કરો. કયો ઘડિયો અત્યારે યાદ હશે? નાનપણમાં ખેલો.
મને પણ બહાર નો ઘડિયો આવડે છે. આપણે બંને હવે સરખા છીએ. યાદ કઈ રીતે રાખો છો? એક ઉપરની જેમ રટ્ટા મારીને, બરાબર. બીજું સમજીને કે આ કઈ રીતે કામ કરે છે, કન્સેપ્ચ્યુલાઇઝ કરીને. ત્રીજું ગીતોની ટ્યુન ની જેમ યાદ કરીને. સમજીને પછી આમ શોર્ટ ફોર્મ્સ હોય એવી રીતે, પીરિયોડિક ટેબલ ના હોય, શોર્ટ ફોર્મ્સ હોય તો શોર્ટ ફોર્મ્સ યાદ રહે, કાં તો સ્ટોરી બનાવીને સ્ટોરીઝમાં પણ શોર્ટ ફોર્મ લગાડીને એવી રીતે. યસ, તો હવે આ કાગળનો આ છેલ્લો સવાલ એ છે કે તમને ક્યારેક એવું થાય ને કે લાસ્ટ 10 મિનિટ બાકી હોય અને એ વખતે બે વ્યક્તિઓ સૌથી વધુ હેરાન કરે, એમાંથી કોણ વધારે ગમે? એક આ થોડું બતાવ થોડું બતાવ વાળા તમારા ફ્રેન્ડ્સ, કે પછી મોટે મોટેથી બૂમ પાડતા સુપરવાઇઝર્સ, કોણ ના ગમે બેમાંથી? બંને દોસ્તી સાચી છે પણ આ છોકરી બહુ વાળો જે સવાલ હતો, પહેલા 10 એલિમેન્ટ્સ જે છે એ તમે કઈ રીતે યાદ રાખ્યા? તમારે કેમ હાઈ લે બબુ કાના ઉપર છે બેસે બોલતા? વાહ, ઓકે, ફરી 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 હાઈ લે બબુ કાના ઉપર છે બેસે પોસકરો આપો કે ઓકે સેમ હાઈ લે બબુ હાઈ લે બબુ કાના ઉપર ની સમય આસી પોસક આપો કે બરા મે ઇનિશિયલ છે હાઈ લે બબુ કાના સ આપો કે આજ તો રે આદે મને તો જુદી રીતે યાદ છે. આ 20 તક જ છે, ફર્સ્ટ 20 ના જી છે. આ 20 ના છે. મે તો ગ્રુપ વાઇઝ કર્યા છે, હેવી ના કે અરબ સે ફરિયાદ પ્રેશર એ બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે જે મા બાપ સ્ટુડન્ટ ને આપતા હોય છે કે ભાઈ સારું પ્રેશર આપો, પોઝિટિવ પ્રેશર આપો. એ લોકો એને ભણવાનું જ છે, ભણવાની ના જ નથી, પણ તમે એ લોકોને એટલા પ્રેશરાઇઝ ના કરો કે જે બહુ ના બનવા જોઈએ એવા કિસ્સા બની જાય, છોકરું એનું પેશન ભૂલી જાય, એને કંઈક બીજું કરવું હોય અને કંઈક બીજું કરવા લાગે. આ લોકો ટોપર છે એમની મરજીથી ટોપર છે. તમે એમની વાતો સાંભળી હશે તો તમને ક્યાંય પણ એ અંશ નહીં જોવા મળ્યો હોય કે ભાઈ મારી મમ્મીએ મને એવું કીધું હતું કે આટલા પર્સન્ટેજ લાવવાના છે એટલે હું લઈ આવી, કે મારા પપ્પાએ કીધું હતું કે મારા ફેમિલીમાં આ વ્યક્તિ ડોક્ટર છે તો મારે પણ એ બનવું છે. એ ત્રણની પોતાની ઈચ્છા હતી કે અમે લોકો આવું કંઈક કરવા માંગીએ છીએ, ને બહુ નેચરલી બહુ ઓર્ગેનિકલી એ લોકો ભણ્યા છે અને એ લોકોને આટલા સારા પર્સન્ટેજ આવ્યા છે. એટલે તમારું બાળક અત્યારે ઘણા બધા પેરેન્ટ્સ આમ શ્યોર કે પોતાના છોકરાઓને આ વિડીયો બતાવીને એવું કહેતા છે જોજો આ લોકો ટોપર થાય તો અહીંયા બેઠા છે, એવું જરૂરી નથી. અમારે ત્યાં અહીંયા ઘણા બેસતા અમે બંને જોવા પણ બંને ટોપર નથી. એટલે એક મેસેજ મારે આ મોમેન્ટ પર ખાસ આપવો છે કે ભણવું એ બધું બહુ ઇમ્પોર્ટન્ટ છે, નો ડાઉટ, પણ ઇટ્સ નોટ એવરીથિંગ. એનાથી દુનિયાનો અંત નથી આવી જતો જો તમારા કોઈ બહુ સારા પર્સન્ટેજ ના આવે તો. તમે ઘણું બધું બીજું એક્સપ્લોર કરી જ શકો છો. હા, તમે ટોપર હશો તો નો ડાઉટ તમારા માટે ઓપોર્ચ્યુનિટીઝ થોડી વહેલી આવશે, તમે નથી તો થોડી મોડી કે થોડી ધીમી આવવાની તો છે જ, રાઈટ? સો છેલ્લે એક સવાલ તમને ત્રણેયને અને ઓડિયન્સ માટે પણ, કે તમે તમારી સાથે હવે જે પણ લોકો બોર્ડમાં આવવાના છે 10th ઓર્ડર, એના માટે કોઈ પણ એક પ્રો ટિપ કઈ આપશો? શાંતિથી દરરોજ કરવું, દરરોજનું કામ દરરોજ કરવાનું, કોઈ બી એક્ઝામ બધી પરફેક્ટલી આપવાની, કોઈ બી એક્ઝામ મિસ નહીં કરવાની, રીત નહીં કરવાની, અને બધું સાથે સાથે જ કામ કરતા રહેવાનું, ટ્યુશનમાં જે કરાવડાવે ક્લાસીસમાં જે કરાવડાવે. ઓકે, અને મારી ટિપ છે કે યુઝ્યુઅલી જ્યારે હું 11th માં હતો મને ડર લાગતો કે બોર્ડ છે, ઇવન 10th માં બોર્ડ એક્ઝામ છે, તો આજે બોર્ડ એક્ઝામમાં કાંઈ નથી, લાઈક ચેકિંગ જે છે એ બોર્ડનું અને સ્કૂલનું નિયરલી સેમ છે, પ્લસ બોર્ડ એક્ઝામ આઈ બિલીવ કે થોડીક ઇઝી એ છે, તો કંઈ ડરવાની વાત નથી. બીજી વસ્તુ કે આ એક
કાર્ટન ટ્રેન્ડ બની ગયો છે કે એન્જિનિયરિંગ કે ડોક્ટર જ બનવાનું, તમે જે બનવું હોય તમે બની શકો, ઇટ ડિપેન્ડ્સ ઓન યોર પેશન એન્ડ ઇન્ટરેસ્ટ. હું કહીશ કે જે પણ વાંચો દરરોજ વાંચો, બટ ખુશીથી વાંચજો, મસ્તીથી વાંચજો, તો જ યાદ રહેશે, નહીં તો બધું જ તમે 10 વખત કરશો તો એ નહીં ગમે. જે પણ કરજો મસ્તીથી કરજો, ભલે દિવસમાં 2-3 કલાક જ ભણો, બટ રોજ ભણજો. હેન્સ કહેવાય છે કે જો ના મજા પડતી હોય તો નહીં વાંચો, એવું ચાલે પણ એક્ઝામ માં એવું નહીં કરવાનું. અમારી વાત તો હમણાં નહીં, બહુ સિરિયસ લેવાની. સો આજે આપણે વાત કરી ગુજરાતના અમદાવાદના અલગ અલગ સ્કૂલના ટોપર્સની સાથે. પાર્થ જે શારદા મંદિરના ટોપર છે, હેતવ જે તુલિપના તો ખરા, તુલિપ સ્કૂલના તો ખરા, એ સાથે અમદાવાદ અને ગુજરાતના પણ ટોપર છે, અને રિયા જે મહારાજા અગ્રસિંહ સ્કૂલના ટોપર છે. સો થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા માટે. તમે પણ અમારી સાથે જોડાતા રહેજો. આવતીકાલે એક નવો સેશન આવી રહ્યો છે. આવતીકાલે 4 ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના બહુ જાણીતા સ્ટાર્સ આપણને જોઈન કરવાના છે. એક તો દીક્ષા જોશી, જેને તમે કરસનદાસ પેમ યુઝ ફિલ્મ અને બધે જોયા હશે. હર્ષને બહુ ગમે છે એટલે જરા. એ પછી તમે જો રેવા ફિલ્મ જોઈ હોય તો તમે મોનલ ગજ્જરને ઓળખતા હશો, એ આપણી સાથે જોઈન થવાના છે. રોનક કામદાર એ પણ ઘણી ગુજરાતી ફિલ્મોમાં આવી ચૂક્યા છે. અને આરજે રોહન ફોર્મર આરજે અને બસ ચા સુધી જેની વેબ સિરીઝ અતિશય અત્યારે પોપ્યુલર થઈ રહી છે, આ ચારે ચાર સ્ટાર્સ કાલે આપણી સાથે હશે અને આપણે એ લોકો સાથે કરવાના છીએ વાચિકમ. તો 7 વાગે એક્ઝેક્ટ અહીંયા જ આપણે મળીશું, રાઈટ? ગુજરાતી સાહિત્યની શ્રેષ્ઠ વાર્તાઓનું ડ્રામેટિક રીડિંગ કાલે થશે અહીંયા જ જલસોના ફેસબુક પેજ ઉપરથી. ફરીથી મળીશું આવતીકાલે. બાય.